ચાલો બધા બોલો બધા તે કે દ્વિજે યનું નામ પીલું પાડ્યું તો દ્વિજે ઈયર થઈ અને ઈયરમાંથી કોશેટો થયો અને
હવે આવે છે પતંગિયો કોશિકા માંથી શું થયું પતંગિયો ચાલો ખબર પડી ગઈ હવે તમને એમ થાય અવસ્થા એટલે શું થાય ને પતંગિયાની ચાર અવસ્થા લખો તો તમને એમ કે પતંગિયાની ચાર અવસ્થા એટલે શું તો ઇનુ ઈયર કોશિકો અને પતંગિયો આ ચાર વ્યવસ્થા છે બરાબર હવે ખબર પડી ગઈ સરસ ચાલો આગળ ચાલો હવે આપણે પ્રશ્ન ત્રીજો ખરા ખોટા છે તેમાં તમારે જવાબ તમારે આપવાનો છે કે જો વાક્ય સાચું હોય તો ખરા અને ખોટું હોય તો ચાલો પતંગિયાના ઈંડા ખોટી જેવડા હતા જે પતંગિયું હતું તે એના ઈંડા લખોટી જેવડા હતા પતંગિયું હતું ને એના ઈંડા કેવડા હતા તો લખોટી જેવા હતા કેવા લખોટી જેવડા હતા તો શું આવે વાક્યમાં ચાલો બધાને જવાબ બોલવાનો છે બોલો જીએ સરસ મોટો જવાબ હવે એનો જવાબ શું આવે છે વાક્ય ખોટું છે બીજો સવાલ મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા જે લીલો લીમડો હતો ને એની ડાળી પર પાન પર ઘણા બધા પતંગિયા હતા તો આ વાક્ય કેવું આવશે બોલો જી બધા ખરું સરસ પાંદરા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી જે પાંદરા હતા ને મીઠા લીમડાના એ પાંદરા ખાય થાય ઈયળો જે હતી ને એ પહેલવાન બની ગયું તો એ વાક્ય કેવું આવે છે બોલો જી બધા ઈયળો પાંદરા ખાય અને હૃષ્ટપુષ્ટ થઈ ગઈ હતી અને પહેલવાન બની ગઈ હતી તો વાક્ય કેવું આવશે ખરું સરસ ચોથું વાક્ય દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો જે દ્વિજ હતો ને એને કોશેટાને દબાવ્યો અને તપાસ્યું એમ કીધું તો દ્વિજ હતો એને કોશેટો દબાવ્યો તો ચાલો હું તો આ જવાબ સાથે બોલો ખોટું સરસ ચાલો બધા આગળ કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું જે કોશેટો હતો ને એમાંથી શું બહાર આવ્યું તો પતંગિયું એની ચાર અવસ્થા છે એ તો તમને ખબર જ છે ને તમને પહેલા થતું હતું કે અવસ્થા એટલે શું હવે અવસ્થામાં આપણે ચાર અવસ્થા લખવાની છે તો પહેલા ઈંડું હતું ઈંડામાંથી ઈયળ બની અને ઈયળમાંથી કોશેટો બન્યો અને કોશેટામાંથી પતંગિયું બન્યું આ એની ચાર અવસ્થા છે એમાં કીધું છે કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો બધા જવાબ બોલો જે શું આવે સરસ ખરું વાક્ય ચાલો આગળ પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને ઉઠ્યું જે પતંગિયું હતું ને એ ઉડતું ઉડતું ત્યાં જઈને બેઠું તો એ ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું હતું બોલો જી બધા જવાબ સરસ ક્યાં બેઠું તું ખરું છે વાક્ય સરસ વીજ કડવા લીમડાના ખૂણા પાન તોડી લાવ્યો તે વીજ હતો ને એ કડવો લીમડો હતો તો કડવા લીમડાના ઝાડ ઉપર પાન પતંગિયા લીમડા નોંધ્યું હતું ના કયો લીમડો હતો મીઠા લીમડાના અને આમાં લખ્યું છે કડવો લીમડો એટલે આપણે આ વાક્યને કેવું કહીશું ખોટું સરસ તો હવે વાક્ય તમારે બરાબર સમજવાનું એ વાક્ય વાંચો ને તમને તેમ થાય કે આવ્યું છે ચાલો લીમડાના ખૂણા ખૂણા પાન પણ આગળ કયું છે કડવો લીમડો આવ્યો છે અને આપણે મીઠા લીમડાના પાન ખૂણા ખૂણા ખાધા હતા એને એટલે આ વાક્ય વાંચો ને ત્યારે બરાબર જોવાનું કે આમાં કડવો આવ્યો છે આ બીજું વાક્ય ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું આપણે હમણાં જવાબમાં આવી ગયું ઈવા હતી ને એને ઈયળનું નામ શું પાડ્યું હતું બિલ્લું પાડ્યું હતું તમને ખબર હશે શું પાડ્યું હતું બોલો જી
તો પીલો પાયો તો શું પાયો તો પીલો ચાલો હવે આ જવાબ કેવો છે એને પીલો લખ્યું છે અને આપણે નામ તો પીલો પાયું છે આ તો વાક્ય ખોટું છે અને ચોથું પોસેટો એકદમ પથ્થર હતો પોસેટો હતો ને એ એકદમ પથ્થર હતો આ તો આ વાક્ય કેવું છે બોલો જી બધા પીલું સુંદર મજાનું ગલુડિયું પડી ગયું જે પીલું હતું ને પીલું હતું એમાંથી એમાંથી કોસેટો થયો અને કોસેટામાંથી પતંગી બની ગયું ના લખો કે છે કે ગલુડિયું બની ગયું તો આપણે બોલો વાક્ય વાંચો જી બધા ગલુડિયું બની ગયું તું બોલો જી બધા જવાબ ખોટું સરસ વીજ અને ઈવાએ પીલુંને કહ્યું ઉડી જા વીજ ને ઈવા જ્યાં ખોખામાં એને કોસેટો તૈયાર થઈ ગયો તો એમાંથી પતંગીઓ એમ ફાટીને એને પતંગીઓ ઉડી ગયું જીવડા જેવું એને કેટલા જીવડા જેવું ઉડી ગયું અને બે ની આમ આંખો ફાટી રહી એ જોઈ જ રહ્યા ત્યાં ઉડી ગયું તો એ ઉડી ગયું એ શું હતું તો કે ઉડી જા એમ કીધું તો પીલું એ અને બીજે થોડું કીધું હતું તો એ જાતે ઉડી ગયું હતું કોસેટો તૂટ્યો એમાંથી જે જીવડું કહેતા હતા ને જીવડું એટલે પતંગીઓ એ ઉડી ગયું ત્યારે તમને શું થાય છે આ વાક્ય વાંચવાનું પછી તમને શું થાય એના વિશે ઈ જોવાનું છે તો આ વાક્યમાં ત્યારે તમને શું થાય ને એ જવાબ તમારે કૌંસમાં આપ્યો છે એમાંથી બોલવાનું છે બધાને જવાબ આવડી ગયા છે ને સરસ પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે તમને શું થાય કેટલું સુંદર લાગે ચિંતા થાય ઉદાસ થવાય કેવું જોરદાર કે ગભરાઈ જવાય જો આપણા ઘરમાં કબૂતર આવે કે ઓસ્તીમાં આવે આપણે કાચમાં ભણતા હોય તો આપણે કાચમાં પણ કબૂતર આવે છે પંખો ચાલુ હોય તો આપણને કેટલી ભીક લાગે છે શું થાય છે ચિંતા થાય છે ને પતંગીઓ પંખામાં આવી ન જાય માટે આપણે શું થાય છે એની ચિંતા થાય છે સરસ વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે જો વાંદરાનું ટોળું છે તે અચાનક આપણી પાસે આવી જાય એક વાંદરો આવે તો આપણે ડરીએ છીએ એમાં આખું ટોળું આપણી પાસે આવી જાય તો આપણે શું કરીએ ત્યારે આપણે તો કેટલું સુંદર લાગે ઉદાસ થવાય કેવું જોરદાર કે ગભરાઈ જવાય તો બધા ગભરાઈ જાય છે શું થાય છે સરસ ગભરાઈ જાય છે હવે ત્રીજું વાક્ય છે કે તમે માળો લટકાવો પણ ચકલી રવિવાર ન આવે ત્યારે તો તમે સરસ મજાનો માળ બનાવો પૂઠાનો ખોખો ખોખામાંથી પૂઠા જેવો માળ બનાવો અને એ માળો તમે લટકાવો અને અંદર પક્ષી ન આવે કોઈ પણ ચકલી ગમે પક્ષી ન આવે તો તમને શું થાય છે તો ઉદાસ થઈ જાય છે શું થઈ જાય ઉદાસ ઉદાસ થવાય છે ચોથું વાક્ય અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે એ કે જો અંધારી રાત હોય અને આકાશમાં તારા ત્યારે શું થાય આપણે ઉનાળો હોય અને ધાબા પર કે આગળ ટોળીમાં કે પાર્કિંગમાં સૂતા સૂતા આકાશનું ધ્યાન રાત્રે જાય તો આપણે તારા જોઈએ ને જીના નાના મોટા બધા તારા ઘણે ઘણા છે તારા ને તો એ તારા જ આકાશમાં જોઈએ ને ત્યારે આપણને કેવું જોરદાર દ્રશ્ય દેખાય છે એ કે આકાશમાં કેવું જોરદાર છે ચાલો પાંચમું વાક્ય જુદા જુદા રંગના તમને કેટલું સુંદર લાગે છે બધા ફૂલ જોઈ જોઈ મજા આવે ને બધા ફૂલો ફૂલેલા હતા ખીલેલા જોઈ સરસ બધાને જવાબ આવી ગયા ને સરસ ચાલો આગળ હવે આપણે મોટા સવાલ છે બે એ બાબત પૂછું ચાલો ને
વાક્યમાં જવાબ દેવાનો છે કેમાં બે ત્રણ વાક્યમાં હવે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા કે દ્વિજ અને ઈવા હતા ને એ ફાટી આંખે શું જોઈ રહ્યા હતા ચાલો બધા જવાબ સાંભળજો કે એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું એક દિવસ દ્વિજ અને ઈવા કોણ દ્વિજ અને ઈવા નિશાળેથી આવી અને ખોખામાં જોયું તો પીલું બાળ શાંત જણાય જે પીલું હતું ને એને પીલું નામ પાડ્યું હતું ને શાંત જણાય અને કોસેટાનો રંગ ગાઠો એટલે ઘાટો થઈ ગયો હતો જે કોસેટો હતો ને એનો રંગ ગાઠો થઈ ગયો અને તે ચૂપચાપ પડી રહેલો અને ચૂપચાપ પડી રહેલો હતો અને તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા અને એને નવાઈ લાગી કે જે આ મુખામાં કોસેટાનો રંગ ગાઢો થઈ ગયો અને તે ફાટી આંખે જોઈ રહ્યા ચાલો હવે આગળ આપણે જવાબ બોર્ડ ઉપર લખી અને હવે બધાને આ જવાબ આવડી ગયા ને ચાલો હવે બધા જવાબ સાંભળો હવે આ સવાલ છે અને જવાબ શું છે કે દ્વિજ અને ઈવા દ્વિજ અને ઈવા ફાટી આંખે ચૂપચાપ પડી રહેલો તેઓ ફાટી આંખે આ દ્રશ્યને
જોઈ રહ્યા કોણ જોયું તું બીજ અને દીવા એની ખોખામાં જે મૂકી દીધી ને ઈયર ઈંડામાંથી ઈયર ગઈ ઈયરમાંથી કોશેટો એમાંથી પતંગી ઉડી ગઈ ચાલો બીજો જોવા કોશેટો તૂટતા શું થયું અને તેની કેવી સ્થિતિ હતી જે કોશેટો હતો ને એ તૂટ્યો તો એની સ્થિતિ કેવી થઈ એમ કે છે તો કોશેટો તૂટતા એમાંથી જીવડું બહાર આવ્યું જે કોશેટો હતો ને એ તૂટ્યું અને એમાંથી જીવડું બહાર આવ્યું અને જીવડાની શું હતી પાંખો હતી શું હતી પાંખો હતી અને પણ જેની પાંખો ચોંટેલી હતી તેને જીવડું લાગ્યું કેવું હતી ચોંટેલી ચાલો બધા જવાબ મારી સાથે બોલજો કે કોશેટો તૂટતા શું થયું અને તેની સ્થિતિ કેવી હતી તો કે છે કોશેટો તૂટતા કોશેટો હતો ને એ તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું શું બહાર આવ્યું તો અને એ જીવડાને પાંખો હતી શું હતું કોશેટો તૂટ્યો અને જીવડું બહાર આવ્યું અને એ જીવડાને શું હતી પાંખો હતી પણ તેની પાંખો કેવી હતી ચોંટી ગયેલી હતી કેવી ચોંટી ચાલો દ્વિજ અને ઈવા પેલુની કેવી રીતે ભાવ લેતા જે દ્વિજ હતો એ અને પેલુની કેવી રીતે ભાવ લે છે તો દ્વિજ અને ઈવા પેલુને જે ખોખું હતું ને ખોખામાં પેલુને મૂકી સાફ કરતા રોજે ખોખું સાફ કરતા અને એમાં નાના નાના પાંદડા ઉમેરતા નવા નવા ની રાત પડે ને એટલે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા ખબર પડી ગઈ હવે કે દ્વિજ અને ઈવા એને એક ખોખામાં પીંડને સાફ કરતા અને તેમાં પાંદડા ઉમેરતા અને રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા ઈ પેલુની સવાર સાંજ સ્કૂલેથી આવતા અને જતા પેલુની સાર સંભાળ લેતા હતા ચાલો આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ નમસ્તે.